બનાસકાંઠા જિલ્લામાં હંમેશા વિવાદોમાં રહેતી ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી સામે લોકોમાં વધતા જતા આક્રોશના પગલે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યોએ ભાજપના મોવડી મંડળને પ્રમુખ પદ છોડવા માટે લેખિતમાં પોતાના હોદ્દા ઉપરથી રાજીનામા આપી દીધા હતા. આ ઘટનાના પગલે મોવડી મંડળે ગંભીર બની તાત્કાલિક અસરથી શિલ્પાબેન માળીને પ્રમુખપદે દૂર કરવાના ભાગરૂપે રજા ઉપર ઉતારી દીધા છે. ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે પાલિકાના ઉપપ્રમુખ કાંતિલાલ સોનીએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે અને આજે સવારે 11 વાગે શિલ્પાબેન માળીને અચોક્કસ મુદતની રજા ઉપર ઉતારી દેવામાં આવતા પાલિકાના પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે આજે મીડિયા સાથેની વાતચીતમાં પાલિકાના પ્રમુખ કાંતિલાલ સોનીએ શહેરમાં વિકાસ કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી. ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી શિલ્પાબેન માળી એમના સામાજિક કારણોસર રજા ઉપર ઉતરેલ છે. એનાથી પાર્ટીએ મને પ્રમુખ તરીકેનો આજથી ચાર્જ આપ્યો છે. એ ચાર્જ આપવા પર દરેક પાર્ટીના દરેક આગેવાનશ્રીઓ, મારા સાથી સદસ્યશ્રીઓ, જિલ્લાના આગેવાનશ્રીઓ, શહેરના આગેવાનશ્રીઓ, આપણા ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ડીસાની વિકાસમાં જે 4 વર્ષથી ડીસાનો વિકાસ થઈ રહ્યો છે એમાં કોઈ પણ પાછી પાની નહીં કરું અને દિવસે ને દિવસે જે આગળ વિકાસ વધે એવો તમામ પ્રયત્ન કરીશ.